નમસ્કાર મિત્રો, ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલ ની અંદર આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રોના તાજા તેમજ અગત્યના સમાચાર, વરસાદના સમાચાર અને વાવાઝોડાને લગતી અગત્યની અપડેટ, આ સાથે જ મિત્રો ગુજરાતને લઈને વરસાદના સમાચાર વગેરે મેળવીએ પહેલાં ખાસ મિત્રો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરીને સૌથી પહેલાં તમને સમાચાર મળી જાય. મિત્રો આગળ વાત કરીએ તો ભારત ઉપર વાવાઝોડાનું સંકટ, ખાસ કરીને નવું વાવાઝોડું બન્યું છે મોકા નામનું નવું વાવાઝોડું, જે આ વર્ષનું પ્રથમ વાવાઝોડું ગણવામાં આવી રહ્યું છે. શું તે ગુજરાતમાં આવી શકે છે? મિત્રો તમામ અપડેટ આપણે મેળવશું. હાલ આગળ વાત કરીએ તો મિત્રો એપ્રિલ મહિનો, જે વાવાઝોડા વિના પસાર થયા બાદ બંગાળની ખાડીમાં મે મહિનાની અંદર હવે હલચલ શરૂ થઈ ચૂકી છે અને આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાઈ ચૂક્યું છે, જે બાદ તે હવે લો પ્રેશરમાં પણ પરિવર્તન થવાની સંભાવના પૂરેપૂરી છે. ભારત ઉપર મિત્રો આ વર્ષનું પ્રથમ વાવાઝોડું જે બંગાળની ખાડીમાં સર્જાઈ રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા પણ આ વાવાઝોડા અંગે આગાહી કરી દેવામાં આવી છે અને આ વાવાઝોડાને લઈને મોકા નામ આપવામાં આવ્યું છે. મિત્રો આ વાવાઝોડાનું નામ મોકા આપવામાં આવ્યું છે અને આ વાવાઝોડું બંગાળની ખાડીમાં કઈ તારીખે સર્જવાની શક્યતા છે, આ વાવાઝોડું કેટલું ખતરનાક હશે અને બંગાળની ખાડીમાં સર્જાનારા આ વાવાઝોડાની ગુજરાતમાં અસર શું થશે, તેની તમામ અપડેટ વિશે આપણે માહિતી મેળવશું. આગળ બંગાળની ખાડીમાં મિત્રો આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાઈ રહ્યું છે અને આ અંગે ભારતના હવામાન વિભાગ દ્વારા પણ પુષ્ટિ કરી દેવામાં આવી છે અને હવામાન વિભાગનું કહેવું એવું છે કે બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે 6 મેના રોજ સર્જાયું છે અને જે 7 મેના દિવસે લો પ્રેશરમાં પણ ફેરવાની શક્યતા છે. એટલે કે મિત્રો આ કાલે 7 મેના રોજ લો પ્રેશરમાં પણ ફેરવાઈ શકે છે, ત્યારબાદ તેના પછીના દિવસે 8 મેના રોજ તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે અને સિસ્ટમ મજબૂત બનીને સાયક્લોનિક સ્ટોર્મ અને એટલે કે વાવાઝોડું બને તેવી પણ શક્યતા છે, જે ઉત્તર દિશામાં આગળ વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આગળ મિત્રો હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે 9 મે સુધીની અંદર આ વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે. દરિયાનું તાપમાન અને હવામાનની અંદર અન્ય પરિબળો વાવાઝોડા માટે અનુકૂળ છે, તેથી વાવાઝોડું મજબૂત બની આગળ વધે એવી પણ શક્યતા છે. જોકે હવામાન વિભાગનું કહેવું એવું છે કે તેઓ સિસ્ટમ ઉપર સતત નજર રાખી રહ્યા છે અને જોકે હજી સુધી હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની ગતિ કે તીવ્રતા અંગે કોઈ પણ અધિકૃત માહિતી આપવામાં આવી નથી. મિત્રો ગુજરાતમાં આ વાવાઝોડું અસર કરશે કે નહીં એની વાત કરીએ તો હવામાન વિભાગનું કહેવું એવું છે કે વાવાઝોડાના રૂટ અને તેની તીવ્રતા અંગેની માહિતી જે લો પ્રેશર સર્જાયા બાદ જ આપી શકાશે. એટલે કે લો પ્રેશર સર્જાશે તો તેનો રૂટ નક્કી કરી શકાશે. જોકે હવામાન વિભાગે કહ્યું છે કે વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. બંગાળ અને ઓડિશા રાજ્યોને એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે અને હવામાન વિભાગ દ્વારા માછીમારોને બંગાળની ખાડીમાં ન જવાની પણ સલાહ આપી દેવામાં આવી છે. સામાન્ય રીતે બંગાળની ખાડીમાં મિત્રો સર્જાતા વાવાઝોડા પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશના રાજ્યો ઉપર જાય છે અને કેટલાક વાવાઝોડા બાંગ્લાદેશ તરફ પણ ત્રાટકે છે. જો આ વાવાઝોડું મિત્રો વધુ મજબૂત બને અને તેની ગતિની દિશા બદલાય તો ગુજરાતને અસર કરી શકે છે અને જો કે બંગાળની ખાડી અંદર આ સિસ્ટમ સર્જાઈ જાય અને પછી જાણે શકાશે કે વાવાઝોડાની અસર ગુજરાતમાં કેટલી